નમસ્કાર, સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મજા ખાતે કેનાલમાં પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતના ખેતરમાં તૈયાર થયેલા ગવાનો પાક પાણીમાં ગયો. ખેડૂતને 1 લાખથી પણ વધારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો. સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા દશામાં હોલ ખાતે વિશ્વ પ્રવાસી સામાજિક અને સાંસ્કૃતિક સંઘ દ્વારા એક મીટિંગ યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોભા ખાતે સંત કેવલ ભગવાનના પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બોભા ગામે સહિત આજુબાજુના લોકો ઉપસ્થિત રહીને દર્શન કરીને પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. દાહોદ નજીક ખાયા ગામ પાસે આવેલા રેલવે ટ્રેક નજીક 40 વર્ષીય યુવકની હત્યા કરી ફેંકી દેવાની લાશ મળી આવી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ગુંડેસર બસ સ્ટેન્ડ પાસે ગંભાર અકસ્માત 2 યુવાનના ઘટનાસ્થળે કરુણ મોત નિપજતા અરેટાળી વ્યાપી જવા પામી હતી. વિજયપુર બવાહી વોરા સમાજનો દીકરો ઓનલાઈન ડિજિટલ સ્ટોરીમાં ટેલેન્ટ સ્પર્ધામાં પ્રથમ આવ્યો. બનાસકાંઠાના પાલનપુર શહેરમાં ધર્મપ્રેમી યુવાનો દ્વારા માય લાઈફ ઘોઘા ગ્રુપ દ્વારા પાલનપુરથી મહેસાણાના દાસજ ઘોઘા મહારાજના મંદિર 150 ફૂટની વિશાળ ધજા ચડાવવામાં આવી. 100થી પણ વધુ ઘોઘા ભક્તો પગપાળા સંઘમાં જોડાયા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ માતૃશક્તિ દુર્ગાવાહિની ગોરક્ષા દ્વારા દિલ્હીના બજરંગદળના કાર્યકર્તા રિંકુશ શર્માની હત્યાના વિરોધમાં પ્રાંતિજ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. પ્રાંતિજ પોલીસે અરવલ્લીના બાયડના છાપરીના પિકઅપ ડાલા ચાલુ વિરુદ્ધ ગુનો નોંધ્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સુખડ ગામે પ્રાંતિજ પોલીસે 4 લીટર દારૂ સાથે એક કિસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા દશામાં હોલ ખાતે વિશ્વ પ્રવાસ સામાજિક અને સાંસ્કૃતિક સંઘ દ્વારા એક બેઠક યોજાઈ હતી. જામનગરમાં ખેડૂતની કરોડોની જમીન બોગસ દસ્તાવેજના આધારે બચાવી. દ્વારકા તાલુકા પંચાયત મીઠાપુર 2 બેઠકમાં ભાજપ બિનહરી. વડાપ્રધાન પર પ્રિયંકા ગાંધી વાટરાય કરી ટિપ્પણી. કિસાન આંદોલનનો આજે એટલે કે સોમવારે 82મો દિવસ. સુરેશ રૈના એમએસ ધોની ક્રિકેટ એકેડમીનું કર્યું ઉદઘાટન. સુરતમાં શહેરી મોહલ્લાનું રાજકારણ ઘર સુધી પહોંચ્યું. બીજી ટેસ્ટમાં અશ્વિને માઇકલ માર્શલનો રેકોર્ડ તોડ્યો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઈમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ત્રીજા દિવસે ભારતનો સ્કોર 9 વિકેટના નુકસાન પર 276 રન. આણંદના ગંગદેવનગરમાં અગમ્ય કારણોસર મહિલાએ જીવન ટૂંકાવ્યું. સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત થયા છે. અન્ય સમાચાર માટે જોતા રહો ZS TV.